ફિલિપીને મંડળીને લખેલો પાવર પ્રયત્ન પત્ર એનો પહેલો અધ્યાય ફિલિપીમાની મંડળીને લખેલો પાવર પ્રયત્ન પત્ર અને એનો અધ્યાય પહેલો ફિલિપીમાના ઈસુ ખ્રિસ્તમાં સૌ સંતો અધ્યક્ષો તથા સહાયકારીઓ એ જો લખિતંગ ખ્રિસ્ત ઈસુના દાસો પાવ તથા તીમોથી દેવ આપણા પિતા તરફથી તથા પ્રભુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાવ પહેલા દિવસથી આજ સુધી સુવાર્તામાં તમારા સહકારને લીધે નિત્ય આનંદથી તમો સર્વને માટે વિનંતી કરતા મારી સર્વ પ્રાર્થનામાં હું જ્યારે જ્યારે તમારું સ્મરણ કરું છું ત્યારે ત્યારે મારા દેવનો આભાર માનું છું જેણે તમારામાં સારા કામનો આરંભ કર્યો તે ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી તેને સંપૂર્ણ કરતો જશે એવો મને ભરોસો છે તમો સર્વ વિશે એ પ્રમાણે માનવું મને યોગ્ય લાગે છે કારણ કે મારા બંધનોમાં અને સુવાતાની હિમાયત કરવામાં તેને સાબિત કરવામાં તમે બધા કૃપામાં મારા સહભાગ્યા હોવાથી હું તમને મારા હૃદયમાં રાખું છું કેમ કે હું ઈસુ ખ્રિસ્તની કરુણાથી તમ સર્વ ઉપર કેટલી બધી મમતા રાખું છું તે વિશે દેવ મારો સાક્ષી છે વળી હું એવી પ્રાર્થના કરું છું કે જ્ઞાનમાં તથા સર્વ વિવેક બુદ્ધિમાં તમારી પ્રીતિ ઉત્તર વધતી જાય જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો અને એમ તમે ખ્રિસ્તના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાવ અને દેવની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયપણાના ફળોથી તમે ભરપૂર થાઓ ભાઈઓ મને જે જે દુઃખો પડ્યા તે સુવાર્તાને વિધાનરૂપ થવાને બદલે તેનો પ્રચાર કરવામાં સહાયભૂત થયા એ તમે જાણો એવું હું ઈચ્છું છું કેમ કે ખ્રિસ્તને લીધે જે મારા બંધનો છે તે આખા રાજ્ય દરબારમાં તથા બીજે બધે ઠેકાણે પ્રસિદ્ધ થયા અને પ્રભુમાંના ખરા ભાઈઓએ મારા બંધનોથી વિશ્વાસ રાખીને નિર્ભયપણે પ્રભુની સુવાર્તા વિશે બોલવાની વિશેષ હિંમત રાખી કેટલાયક તો અદેખાય તથા વિરોધથી અને કેટલાય સદભાવથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે પહેલા તો મારા બંધનમાં મારા પર વિશેષ સંકટ લાવવાના ઇરાદાથી મનથી નહીં પણ પક્ષાપક્ષીથી ખ્રિસ્તની વાત પ્રગટ કરે છે પણ બીજા સુવાર્તા વિશે પ્રત્યુત્તર આપવા સારું હું નિર્મિત થયો છું એવું જાણીને પ્રેમથી કરે છે તો એથી શું હરેક રીતે ગમે તો ઢોંગથી કે સત્યથી ખ્રિસ્તની વાત પ્રગટ કરવામાં આવે છે તેથી હું આનંદ પામું છું ને વળી પામીશ કેમ કે તમારી પ્રાર્થનાથી તથા ખ્રિસ્તના આત્માની સહાયથી એ મારા તારાને સારું ઉપયોગી થઈ પડશે એ હું જાણું છું એ પ્રમાણે મારી આકાંક્ષા તથા આશા છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહીં પણ પૂરી હિંમતથી હંમેશ મુજબ હમણાં પણ ગમે તો જીવનથી કે ગમે તો મરણથી મારા શરીર દ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે પણ દેહમાં જીવવું એ જો મારા કામનું ફળ હોય તો મારે શું પસંદ કરવું તે હું જાણતો નથી કેમ કે આ બે વચ્ચે હું ગૂંચવણમાં છું દેહમાંથી નીકળવાની તથા ખ્રિસ્તની સાથે રહેવાની મારી ઈચ્છા છે કેમ કે તે ગણે દરજ્જે વધારે સારું છે પણ મારે દેહમાં રહેવું તમારી ખાતર વધારે અગત્યનું છે મને ભરોસો હોવાથી હું જાણું છું કે હું રહેવાનો અને તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને સારું હું તમો સર્વની સાથે રહેવાનો જેથી તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિશેનો તમારો આનંદ ખ્રિસ્ત વિશ્વમાં ઘણો વધી જાય માત્ર ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો જેથી ગમે તો હું આવીને તમે જોઉં અથવા દૂર હોઉં તો આ પણ તમારા વિશે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાના વિશ્વાસને સારું પ્રયત્ન કરો છો અને વિદેશીઓથી જરા પણ બીતા નથી એ તેઓને વિનાશની પ્રત્યક્ષ નિશાની છે પણ તમને તો તારણની નિશાની છે અને તે વળી દેવતી છે કેમ કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહીં પણ તેની ખાતર દુઃખ પણ સહેવું એ માટે ખ્રિસ્તને વાસ્તે આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે જેવું યુદ્ધ તમે મારામાં જોયું છે અને હાલ મારામાં થાય છે એ હમણાં સાંભળો છો તેવું જ તમારામાં પણ છે